गुड मॉर्निंग बाळ मित्रों, आज हूँ तमने धोरण त्रण में गणित विषय शीखवानी छू। गणित में स्वाध्यायी कार्य आपणे शीखीशुं। तमे जाणो छो आपणे गया प्रकरण में केटलुक स्वाध्यायी कार्य जोई गया हता, बराबर? आशा छे के तमे करी नाख्युं हशे। तो आज आपणे नव शीखीशुं, शुरू करिए, ध्यान आपो। प्रकरण 14 रुपया पैसा। आ प्रकरण में आपणे स्वाध्यायी कार्य जोईए, ध्यान आपो। जुओ, पाना नंबर 229 पर प्रश्न छे, चालो गृह कार्य करिए। छूटा केवी रीते आपशो? जोड़का जोड़ो, 10 नोट छे, मारे 10 नोटना छूटा आपवा छे, परचूरण हूँ कई रीते आपीश? जुओ, तमने सामे जोड़कामां शुं देखाय छे? आ 50 पैसा देखाय छे, 50 पैसा ने 50 पैसा 100 पैसा, 100 पैसा बराबर 1 रुपियो। तो आ 1 रुपियो, 2 रुपया, 3 रुपया, 4 रुपया ने 5 रुपया थाय छे, तो आ नहीं आवशे, बराबर? आपणे 10 रुपया करवाना छे। तो जुआ, 2, 4, 6, 8, 10 आपी शकाय ने? 10 नोटने आપણે જોડીશું ખ સાથે, બરાબર? આ કેટલા ગણ્યા? 1, 2, 3, 4, 5 5 રૂપિયા ગણ્યા ને, તો આપણે 5 નોટના છૂટા આપી શકીએ આ પ્રમાણે, ક, બરાબર? પછી જુઓ કેટલા છે? 20 રૂપિયા, તો આપણે 20 રૂપિયા ક્યાં દેખાય છે તમને? આ કેટલા છે? 10, 20, 30, 40, 50 આ કેટલા છે? 2 રૂપિયા. આ કેટલા છે? 10 ને 5, 15 15 ને 2, 17 19 ને 20 તો આપણે આ સિક્કા આપી શકીએ છૂટા, 20 નોટને બદલે, ઘ સાથે જોડીશું, 10 ને 5, 15 16, 17, 18, 19, 20 આપ્યા 20 ના છૂટા. આ કેટલા છે? 50 રૂપિયા. તો 50 ના છૂટા કયા અપાશે હવે? આ બે ઉપરના થઈ ગયા, બાકી રહ્યા આ અને આ બે. ક્યાં દેખાય છે 50? આ રહ્યા 1, 2, 3, 4 અને 5 તો આપણે 50ના છૂટા આપીશું, આ જે 6 આપ્યા છે તે. પછી છે 100ની નોટ. 100ની નોટ કાં દેખાય છે? હવે તો આપણે બે જ બાકી રહ્યા, દેખાય છે તમને? જુઓ, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100 100 થઈ ગયા, તો આપણે શું કરીશું? અને અહીંયા જોડી દઈશું ઘરનો ઘર, તેમાં જે પરચુરણ આપ્યા છે તે 100ના બદલે આપી શકાય, બરાબર? અને છેલ્લે જુઓ, આ કેટલા છે? 2 રૂપિયાની નોટ. આ છે 2 રૂપિયાની નોટ. તો 2 રૂપિયાને બદલે કયા સિક્કા આપશે? જુઓ, આ 1 રૂપિયાનો સિક્કો, આ 50 પૈસા ને 50 પૈસા 50 પૈસા ને 50 પૈસા 1 રૂપિયો થાય, 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો 1 ને 1 2 રૂપિયા સાથે જોડી શકાય આ પ્રમાણે, પડી સમજ? ચાલો, તમારે આ પ્રમાણે જોડકા જોડવાના રહેશે, ઠીક છે? આગળ જુઓ. આગળ પ્રશ્ન પૂછ્યો છે, તમે નીચે આપેલી વસ્તુઓની કિંમત કયા કયા નોટ સિક્કા વડે ચૂકવશો તેના ચિત્ર પર ખરું કરો. ચાલો જુઓ બાળકો, પહેલું ચિત્ર છે પુસ્તકનું. પુસ્તક છે 8 રૂપિયાની, તો 8 રૂપિયા કઈ રીતે ચૂકવીશ? સૌપ્રથમ હું 5 રૂપિયા લઈશ, તો 5, 6, 7 અને 8 થઈ ગયા 8 રૂપિયા. પછી નંબર 2 જુઓ, ગ્લો સ્ટિક છે જેને આપણે ફેવિસ્ટિક કહીએ છીએ, તો એ ફેવિસ્ટિકના મારે 7 રૂપિયા ચૂકવવાના છે, તો હું કઈ રીતે ચૂકવીશ? તો હું 5ની નોટ લઈશ અને 2નો સિક્કો, 5 ને 2, 7 થઈ ગયા, બરાબર? પછી છે માપપટ્ટી. માપપટ્ટી કહો કે ફૂટપટ્ટી કહો, બરાબર? તેના મારે 12 રૂપિયા આપવાના છે, તો હું કઈ રીતે આપીશ? જો મારા પાસે અહીંયા ઘણા બધા વિકલ્પ છે, હું 10ની નોટ અને 2નો સિક્કો પણ આપી શકું, અને 10નો સિક્કો અને 2નો સિક્કો પણ આપી શકું. તો હું અહીંયા 1 10નો સિક્કો અને 1 2નો સિક્કો આપીશ, તો 10 ને 2, 12 થઈ જશે, બરાબર ને? પછી છે નંબર 4 જુઓ, બે તમને રસોઈમાં ઉપયોગી તવેથા દેખાય છે, તેની કિંમત છે 23 રૂપિયા. 23 રૂપિયા કઈ રીતે ચૂકવીશું? તો 20 ને 3, 23 બરાબર? તો અહીંયા અપાશે
એક દસની નોટ, દસનો સિક્કો વીસ, વીસ ને બે બાવીસ, બાવીસ અને આ એક રૂપિયો એટલે કે ત્રેવીસ થઈ ગયા. એક રૂપિયો, બે રૂપિયા કેટલા થયા? ત્રણ. ત્રણ ને વીસ, ત્રેવીસ થઈ ગયા. બરાબર. એકના પચાસ પૈસા, એક ચોકલેટના પચાસ પૈસા કીધા છે. એવી અહીંયા કેટલી ચોકલેટ છે? એક, બે, ત્રણ, ચાર. તો મારે એક રૂપિયો અને બે રૂપિયા, બે રૂપિયા ચૂકવાના છે. અહીંયા મારી પાસે વધારે વિકલ્પ છે. અહીંયા હું બે રૂપિયા આ પ્રમાણે પણ ચૂકવી શકું, એકનો સિક્કો ને બે પચાસ પૈસા પણ આપી શકું ને એક બેનો સિક્કો પણ આપી શકું. તો હું અહીંયા એકનો સિક્કો અને બે પચાસ પૈસા આપીશ, એટલે કે આ બે રૂપિયાની ચૂકવણી કરીશ. બરાબર. પછી છે રબર. રબરના એમ કીધા છે કે એક રબરના બે રૂપિયા. અહીંયા કેટલા રબર છે? એક, બે, ત્રણ. તો ત્રણ રબરના કેટલા થાય? છ રૂપિયા. છ રૂપિયા કઈ રીતે ચૂકાશે? તો હું બે પચાસ પૈસા લઈશ, એક રૂપિયો અને પાંચનો સિક્કો. પાંચને એક છ થઈ ગયા ને. બરાબર પડે છે ને સમજ? અને છેલ્લે જુઓ, ઢીંગલી છે ખૂબ સરસ મજાની, વીસ રૂપિયાની. વીસ રૂપિયા કઈ રીતે ચૂકવીશું? વીસની નોટ પણ આપી શકાય, દસનો સિક્કો અને દસની નોટ પણ આપી શકાય. તો આપણે શું આપીશું અહીંયા? દસનો સિક્કો, દસની નોટ. હું તો આ બે આપીશ. તમારે વીસની નોટ આપી હોય તમે આપી શકો છો. બરાબર. આ રીતે આપણે પૈસાની ચૂકવણી સિક્કા અને નોટોમાં કરી. બરાબર. તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે, તો તમારે ધ્યાનપૂર્વક ગણતરી કરીને પછી જ ચૂકવણી કરવાની રહેશે. ઠીક છે. જુઓ દાખલા ગણો. છ રૂપિયા પચાસ પૈસા અને ઓગણીસ રૂપિયા પચાસ પૈસાનો સરવાળો કરી પિસ્તાળીસમાંથી બાદ કરો. સૌ પ્રથમ આપણને એમ કીધું છે કે સરવાળો કરો. તો આપણે બે રકમનો સરવાળો કરીશું. આ પ્રમાણે ફર્મો બનાવીશું, કોષ્ટક બનાવીશું, લખીશું છ રૂપિયા પચાસ પૈસા વત્તા, સરવાળો એટલે વત્તા, ઓગણીસ રૂપિયા પચાસ પૈસા. સરવાળો કરીએ, શૂન્ય વત્તા શૂન્ય શૂન્ય, પાંચને પાંચ દસ, દસ શૂન્ય વધી એક, નવને એક દસ, દસને છ સોળ, સોળ છ વધી એક, કેટલા આવ્યા? છવ્વીસ. હવે આ છવ્વીસ રૂપિયાને મારે શામાંથી બાદ કરવાના છે? તો પિસ્તાળીસ રૂપિયામાંથી. તો અહીંયા લખીશું પિસ્તાળીસ રૂપિયા ઓછા કેટલા આવ્યા? છવ્વીસ રૂપિયા. તો પિસ્તાળીસમાંથી હું છવ્વીસ રૂપિયા બાદ કરીશ. બાદબાકી કરીએ. જુઓ, પાંચમાંથી છ જાય? નહીં જાય, છ વધી જશે. આપણે બાજુમાંથી શું લઈશું? દસક. પાંચમાં દસ ઉમેરી દો તો પંદરમાંથી છ જાય તો નવ. બરાબર. ત્રણમાંથી બે જાય તો એક. ઓગણીસ રૂપિયા. આ શું આવ્યો આપણો જવાબ? બરાબર. તે જ રીતે છે સુડતાળીસ રૂપિયા. અહીંયા આપણે પહેલાં તો ફર્મો બનાવીએ. રૂપિયા પૈસા સુડતાળીસ રૂપિયા પચાસ પૈસા, તેમાં આપણે ઉમેરીશું છવ્વીસ રૂપિયા પચાસ પૈસા. સરવાળો કરીએ, શૂન્ય વત્તા શૂન્ય શૂન્ય, પાંચને પાંચ દસ, દસ શૂન્ય વધી એક, છ ને એક સાત, સાત દુ ચૌદ, ચૌદ ચાર વધી એક, ચારને બે છ ને એક સાત. સરવાળો શું આવ્યો? ચુમ્મોતેર. ચુમ્મોતેરને આપણે શામાંથી બાદ કરવાના છે? તો પંચ્યાસી રૂપિયામાંથી. અહીંયા બાદબાકી લખીશું પંચ્યાસી રૂપિયા ઓછા ચુમ્મોતેર રૂપિયા. પાંચમાંથી ચાર જશે તો એક, આઠમાંથી સાત જાય તો એક. જવાબ શું આવ્યો? અગિયાર રૂપિયા. આ શું આવ્યો આપણો જવાબ? પડે છે સમજ? તમને પરીક્ષામાં આ પ્રમાણે પૂછાઈ શકે છે બાળકો. આગળ જુઓ, પચાસ રૂપિયા પચાસ પૈસા અને પંચોતેર રૂપિયા પચાસ પૈસાનો સરવાળો કરો. અહીં આપણે સરવાળો કરીશું. સરવાળો કઈ રીતે કરીશું? તો રૂપિયામાં રૂપિયા અને પૈસામાં પૈસા ઉમેરવાના છે. આપણે આ રીતે લખીશું, આપણને આસાની રહે. બરાબર. પચાસ રૂપિયા પચાસ પૈસા વત્તા પંચોતેર રૂપિયા પચાસ પૈસા. સરવાળો કરીએ, શૂન્ય વત્તા શૂન્ય શૂન્ય, પાંચને પાંચ દસ, દસ શૂન્ય વધી એક, પાંચને એક છ, સાતને પાંચ બાર.
जवाब शू आ 126 126 ने मारे सामाथी बाद करवाना छे। अहीं आपणे रकम आपी छे 127 रुपया माथी बाद करवाना छे 126 रुपया। सात माथी छ जाए तो एक, बे माथी बे जाए तो शून्य, एक माथी एक जाए तो शून्य। जवाब शू आव्यो 1 रुपयो वध्यो। बराबर, आ प्रमाणे तमारे दाखला करवाना रहेशे जे मैं तमने शीखव्या। पहला आपणे सरवाळो करीशुं, सरवाळा कर्या पछी जे रकम आवशे तेने जे आपवामां आवी छे ते रकममांथी आपणे बाद करीशुं तो आपणने जवाब मळशे। ठीक छे, अहीं आपणो आ प्रकरण पूरुं थाय छे। थैंक यू। अने बाळको, लखाण कार्य तमारे कम्प्लीट करवानुं छे। स्वाध्यायपोथी आपणी अहीं पूरी थाय छे, आखी स्वाध्यायपोथी कम्प्लीट करी नाखजो। ठीक छे, बाकी होय तो बाकी कार्य पाछळना વિડીયો જોઈને કમ્પ્લીટ કરજો। વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। અને બાળકો, આપણી શાળાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।